હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો આવી જાઓ, નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2 બરાબર છે કે ભઈ સરકાર જે એકમ કસોટી લેવાની છે એમાં ચેપ્ટર નંબર 2 ઇન્ક્લુડ છે. બરાબર છે, તો ચેપ્ટર નંબર 8 ના જે ટોપિક બાકી છે એ આપણે પછી ચલાવીશું. અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે ચેપ્ટર નંબર 2. તો આવી જાઓ દીકરા, ચેપ્ટરનું નામ છે જૈવિક વર્ગીકરણ. બરાબર છે, જોઈએ કે સજીવોનું વર્ગીકરણ કેવી રીતે થયું, કયા કયા વૈજ્ઞાનિકે કઈ પદ્ધતિ આપી વર્ગીકરણને. બરાબર છે, એના વિશે આપણે ડિટેલમાં ચેપ્ટરમાં ભણવાનું છે. ને બેટા, આ ચેપ્ટર ખરું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 11મા ધોરણનું સૌથી વધુમાં વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ચેપ્ટર નંબર 2. કેમ બોલો, મેં કેમ તમને આવું કીધું? કારણ કે દરેક વર્ષે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ છે, દરેક વર્ષે આ ચેપ્ટરમાંથી 5 એમસીક્યુ આવે છે. કેટલા એમસીક્યુ? 5. સમજ પડી? એટલે આ ચેપ્ટર આપણે જોરદાર મસ્ત રીતે ભણવાનું છે. કેટલા એમસીક્યુ આવે છે? 5 ડેફિનેટલી આવે છે, તમે ચેક કરી દેજો. બરાબર છે, ક્લિયર? ઓકે, તો આવી જાઓ. ચેપ્ટરનું નામ છે જૈવિક વર્ગીકરણ, ઇંગ્લિશમાં એને કહેવાય બાયોલોજિકલ ક્લાસિફિકેશન. ઓકે, તો સૌપ્રથમ સજીવોનું વર્ગીકરણ કોણે કર્યું હતું? તો ભાઈ જવાબ આવે એરિસ્ટોટલ. એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ બાયોલોજી. બરાબર છે, ક્લિયર? અને સૌપ્રથમ વર્ગીકરણ કોણે કર્યું હતું? એરિસ્ટોટલે. બરાબર છે, એરિસ્ટોટલનું બીજું નામ શું? હી ઇઝ નોન એઝ ફાધર ઓફ બાયોલોજી, જીવ વિજ્ઞાનના પિતા. કોણ? આવું એમસીક્યુ પૂછે તો જવાબમાં આવે એરિસ્ટોટલ. ક્લિયર? સૌપ્રથમ તેમણે સજીવોનું વર્ગીકરણ કર્યું હતું. એમણે સજીવોને બે જૂથમાં વહેંચ્યા હતા. કયા લક્ષણોને આધારે? એની બાહ્ય રચનાના લક્ષણોને આધારે સજીવોને બે જૂથમાં વહેંચ્યા હતા. એક તો વનસ્પતિનું જૂથ છે, એમાં એણે વનસ્પતિને શેમાં વહેંચ્યું હતું? છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વહેંચ્યું હતું. બરાબર છે, અતિશય નાની વનસ્પતિ હોય, ઘાસ, પછી મેથીની ભાજી, કોથમીર, એને છોડમાં. બરાબર છે, રીંગણ, ટામેટા એ બધાના છોડ હોય, મોટા મોટા ઝાડ ના હોય બેટા. ક્લિયર? તો વનસ્પતિઓને 3 જૂથમાં વહેંચ્યા. કોણે બેટા? એરિસ્ટોટલે. કોને આધારે એને વર્ગીકરણ કર્યું હતું? તો બાહ્ય રચનાકીય લક્ષણોને ધ્યાનમાં લીધા. કે ભાઈ આ આ વનસ્પતિ છે, હા એકદમ ઊંચી છે, હા. શું એનું જે પ્રકાંડ છે જાડું છે? યસ. તો એનો વૃક્ષ? ઓકે. આ વનસ્પતિ કેવી છે? મધ્યમ ઊંચાઈની છે. બહુ ઊંચી હોય તો વૃક્ષમાં મૂકી દો, અને મધ્યમ ઊંચાઈ હોય તો એને કહી દો વૃક્ષુપ. ખર પડી? અને અમુક વનસ્પતિ એવી હતી ઊંચાઈમાં બહુ જ નાની હતી. બરાબર છે, રીંગણ, ભીંડા, મરચી, આ શાકભાજી, પછી જુદા જુદા ઘાસ, બરાબર, પાલકની ભાજી, મેથીની ભાજી, બધી કદમાં નાની છે બેટા. તો એને નામ આપી દીધું છોડ. ક્લિયર? તો ભાઈ એરિસ્ટોટલે વનસ્પતિને 3 જૂથમાં વહેંચી. છોડ, સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ છોડ, મધ્યમ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ ક્ષુપ, અને વધુ ઊંચાઈ ધરાવતી અને મજબૂત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ વૃક્ષ. ક્લિયર આટલું? ઓકે. પ્રાણીઓને કેટલા જૂથમાં વહેંચ્યા? તો પ્રાણીઓને ભાઈ 2 જૂથમાં વહેંચ્યા. કેટલા જૂથમાં? 2 જૂથમાં. એવા પ્રાણીઓ કે જેનો રુધિર લાલ રંગનું છે, મનુષ્ય આપણે બધા, બરાબર છે, આપણે સામાજિક પ્રાણી કહેવાય. સસ્તન સમુદાયના પ્રાણીઓ છે, બરાબર છે, વિહગ, પક્ષી, બરાબર છે, એમનું રુધિર કયા રંગનું છે? લાલ રંગનું. ક્લિયર? તો પ્રાણીઓને કેટલા જૂથમાં વહેંચ્યા એરિસ્ટોટલે? તો જવાબમાં આવે 2 જૂથ. પ્રથમ જૂથ લાલ રંગનું રુધિર ધરાવતા પ્રાણીઓ, અને બીજું જૂથ એવા પ્રાણીઓ કે જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. ઇમ્પોર્ટન્ટ, સમજ પડી? ક્લિયર? ઓકે. કીટકો, સંધિપાદ સમુદાયના સજીવો, કીટકો, બધા જીવડા આવે અંદર. બરાબર છે, કે ભાઈ કીટકોની અંદર વંદો, વંદાનું રુધિર લાલ રંગનું નથી, રંગવિહીન છે ભાઈ. સમજ પડી? ક્લિયર? તો એવા પ્રાણીઓ કે જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. આમ એરિસ્ટોટલે વનસ્પતિને 3 જૂથમાં વહેંચી અને પ્રાણીઓને 2 જૂથમાં વહેંચી. સમજ પડી ગઈ? કયા લક્ષણોને આધારે? બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે. ઓકે, એના પછી વારો આવ્યો લિનિયસનો. ચલો,
લિનિયસ વિશે તમે બધા બહુ સરસ જાણો છો, ચેપ્ટર નંબર 1 માં આવી ગયું હતું, હેને? લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી કે સજીવોનું નામકરણ બે નામ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ નામ હંમેશા પ્રજાતિનું હોય અને બીજું નામ હંમેશા જાતિનું હોય, બરાબર છે? આ દ્વિનામી નામકરણ પદ્ધતિ લિનિયસે આપી હતી, બરાબર છે? એ જ લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી કે એણે સજીવોને બે સૃષ્ટિમાં વિભાજિત કર્યા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. યાદ રાખજો, ઓકે, કે લિનિયસે સજીવોને બે વિભાગમાં વિભાજિત કર્યા, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ક્લિયર? ઓકે, પહેલાના જમાનામાં કોઈને કશું ખબર નહોતી તો બધા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ઉપયોગમાં લેતા હતા. પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ ખબર પડી કે ભાઈ આ દ્વિસૃષ્ટિ તો લોચાવાળી પદ્ધતિ છે. એ કેવી રીતે લોચાવાળી કીધી? તો ભાઈ આ એની મર્યાદા છે, જોઈએ કે શા માટે દ્વિસૃષ્ટિ પદ્ધતિ સ્વીકારાઈ નહીં. ભાઈ એના માટેના કારણો કે આ લિનિયસે બેક્ટેરિયાને, ફૂગને, બરાબર છે, લીલ વનસ્પતિ બધાને ક્યાં મૂકી દીધા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા હતા, ખબર પડી? પછી અમીબાને, એકદમ નિમ્ન કક્ષાના સજીવો, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, એ બધાને પ્રાણી સૃષ્ટિમાં મૂકી દીધા હતા. સમજ પડી ગઈ? ક્લિયર? એટલે કે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની મર્યાદા શું હતી? તો આ હતી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન, નીટ એમસીક્યુ ક્વેશ્ચન, વીએસક્યુમાં એ પૂછાય. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષી, બહુકોષી, પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી સજીવો વચ્ચે ભેદ કરતી નહોતી, બરાબર છે? કે લિનિયસે ફૂગને અને લીલને સાથે મૂકી દીધા હતા. કઈ સૃષ્ટિમાં? વનસ્પતિ સૃષ્ટિમાં. હવે ફૂગને મૂકાય, ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરે છે, નથી કરતી, તો મૂકી દીધા. ખબર પડી ગઈ? ક્લિયર? તો લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોને કોને સાથે રાખ્યા હતા? આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષી સજીવો, બહુકોષી સજીવો, પછી પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ ના કરતા હોય એ સજીવોને પણ એક જ જૂથમાં રાખ્યા હતા. આ એની બહુ મોટી મર્યાદા હતી, આવું ક્યારે રખાય નહીં, બરાબર છે? ક્લિયર? આદિકોષ કેન્દ્રનું અલગ જૂથ હોય, પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા સજીવોનું અલગ જૂથ હોય, ના કરતા હોય એવા સજીવનું અલગ જૂથ હોય, બધાને ક્યારે સાથે રખાય નહીં, એવું લોકોને ખબર પડી. એટલે આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. ક્લિયર બેટા? ઓકે, આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયું નહીં, આ મર્યાદાને કારણે. ઇમ્પોર્ટન્ટ બરાબર છે બેટા? ઓકે, હવે આવ્યું ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આ નીટ છે, એક્સ્ટ્રા પોઈન્ટ કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી હતી? જવાબ આવે હેકલે. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હેકલે આપી હતી. સાલ કઈ? 1866. યાદ રાખવું, બરાબર છે? એણે સજીવોને ત્રણ સૃષ્ટિમાં વિભાજિત કરી દીધા. પહેલી વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ અને ત્રીજી પ્રોટિસ્ટા. સમજ પડી ગઈ? કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હેકલે 1866માં આપી હતી. સજીવોને ત્રણ સૃષ્ટિમાં વિભાજિત કર્યા, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે એકકોષી સજીવોનું જૂથ, એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોનું જૂથ, એટલે કોણ બેટા? પ્રોટિસ્ટા, બરાબર છે? ક્લિયર? ઓકે, એના પછી આવી ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કોણે આપી? કોપલેન્ડે આપી. કઈ સાલમાં? 1956માં. યાદ રાખો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી? તો જવાબમાં આવે કોપલેન્ડે આપી 1956માં. એણે સજીવોને ચાર જૂથમાં, ચાર સૃષ્ટિમાં વહેંચ્યા. પહેલું મોનેરા એટલે કે બેક્ટેરિયાની સૃષ્ટિ, પછી પ્રોટેસ્ટા, પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ક્લિયર? ઓકે, સમજી ગયા ને બેટા? ઓકે, પછી આવી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તો 5 માર્કનો પ્રશ્ન છે. અહીંયા ખાલી થોડુંક જ આપ્યું છે, બાકીનું આના પછી ચાલે છે, એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં જ આવશે, બરાબર છે?
तो पांच सृष्टि वर्गीकरण पद्धति सर्व स्वीकृत छे, आजे पण स्वीकार्य छे, एकदम परफेक्ट पद्धति छे, बराबर। अने आ पद्धति कोणे आपी? आर एच व्हिटेकर, अमेरिकानो वैज्ञानिक हतो, टेक्सोनोमिस्ट, अमेरिकानो वर्गीकरण करनार वैज्ञानिक हतो। समझ पड़ी? टेक्सोनोमिस्ट कहेवाय के जे वैज्ञानिक वर्गीकरण विद्या साथे संकळायेलो हो, એને ટેક્સોનોમિસ્ટ કહેવાય। અને અમેરિકાનો ઘણી બધી એકમાં પૂછે છે, નીચે પૈકી અમેરિકાનો વર્ગીકરણ વૈજ્ઞાનિક કોણ હતો? તો જવાબમાં શું આવે? આર એચ વ્હિટેકર। તો ભઈ આર એચ વ્હિટેકર કઈ સાલમાં? સાલ પણ યાદ રાખવાની, 1969। તો આર એચ વ્હિટેકરે 1969 માં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી। કેટલા સૃષ્ટિ? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, બરાબર છે। એમણે સજીવોને કેટલા જૂથમાં વહેંચ્યા હતા? કેટલે સૃષ્ટિમાં વહેંચ્યા હતા? પાંચ, બરાબર। પહેલું હતું મોનેરા, બરાબર છે। કે મોનેરાને આદિ કોષ કેન્દ્રીની સૃષ્ટિ કહેવામાં આવે છે। મોનેરામાં બધા સજીવો કેવા હશે? આદિ કોષ કેન્દ્રી। આદિ કોષ કેન્દ્રી એટલે શું? એની પાસે સુવિકસિત કોષ કેન્દ્ર નહીં હોય, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, પટલમય અંગિકાઓની પણ ગેરહાજરી। તો આવા સજીવો કયા? બેક્ટેરિયા। કયા બેટા? બેક્ટેરિયા, યસ। તો બેક્ટેરિયાની સૃષ્ટિ કઈ? તો મોનેરા। ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું। બેક્ટેરિયાની સૃષ્ટિ કઈ? તો જવાબમાં આવે ભાઈ મોનેરા। લે બેટા, બીજું, બીજી સૃષ્ટિ કઈ હતી? પ્રોટિસ્ટા, બરાબર। આદિ કોષ કેન્દ્રી સજીવો એક કોષી જ હોય, એક જ કોષના બનેલા હોય, બરાબર। હવે આવી પ્રોટિસ્ટા, એક કોષી સુકોષ કેન્દ્રી, એક જ કોષના બનેલા હોય એવા બધા જ સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ સેમાં થાય? પ્રોટિસ્ટામાં થાય। યાદ રાખવું, સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે એને સુકોષ કેન્દ્રી કહેવાય। સુવિકસિત કોષ કેન્દ્ર એટલે શું? કોષ કેન્દ્ર પટલની હાજરી, બરાબર છે। કોષ કેન્દ્રની પડતે શું આવેલું હોય બેટા? કોષ કેન્દ્ર પટલ, બરાબર છે, એને શું? કોષ કેન્દ્ર કહેવાય। પછી ત્રીજી સૃષ્ટિ આવી ફૂગ। કઈ આવી? ફૂગ। ફૂગ કેવા? પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તો એ અપ્રકાશ સંશ્લેષી સજીવોની સૃષ્ટિ, જવાબમાં આવે ફૂગ, બરાબર છે। અને જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય, લીલી વનસ્પતિ, એને સેમાં મૂકવામાં આવે? વનસ્પતિ સૃષ્ટિમાં, લીલ અને લીલી વનસ્પતિ એને મૂકવામાં આવ્યા વનસ્પતિ સૃષ્ટિમાં। ક્લિયર? ઓકે। અને જે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે તેવા પ્રાણીઓને સેમાં મૂકવામાં આવે? પ્રાણી સૃષ્ટિમાં। સમજી ગયા? ક્લિયર? તો ભાઈ આર એચ વ્હિટેકર અમેરિકાનો હતો, ટેક્સોનોમિસ્ટ હતો, એણે 1969 સાલમાં સજીવોને પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું। પ્રથમ મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું પ્રાણી સૃષ્ટિ, બરાબર છે। ખબર પડી ગઈ? ઓકે। આ ફૂગને માઇકોટા પણ કહેવામાં આવે છે। ફૂગને ઘણીવાર નીટમાં પૂછે ક્વિઝ કરી માઇકોટા સૃષ્ટિ પણ કહેવામાં આવે છે। વનસ્પતિ સૃષ્ટિ મેટાફાઇટા પણ કહેવામાં આવે છે એને। અને પ્રાણી સૃષ્ટિ એને મેટાઝુઆ પણ કહેવામાં આવે છે। આ બધા નામથી આપણે પરિચિત હોવા જોઈએ। ખબર પડી ગઈ? ક્લિયર બેટા? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ની હજુ શરૂઆત થઈ છે, હજુ આ વર્ગીકરણ પદ્ધતિ કન્ટિન્યુ રહેશે જ, બરાબર છે। પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય, ચાર માર્કમાં પૂછાય, તો બધું જ લખવું પડશે। સેમાં? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, અને બાકી આ જે બધું છે એ તમને નીટ એમસીક્યુમાં, વીએસક્યુમાં, બરાબર છે, એમાં પૂછી શકાય। પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે નોંધ લખો, તો એની અંદર તમારે આટલું લખવાનું, બરાબર છે। ઓકે, સારું।
તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હતી? આર્ય વિટેકર, જે હમણાં જ આપણે જોયું, બરાબર છે. સજીવોને પાંચ સૃષ્ટિમાં વહેંચ્યા હતા. પહેલું છે મોનેરા, બીજું પ્રોટેસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું પ્રાણી સૃષ્ટિ, બરાબર છે. કયા લક્ષણોને આધારે, કયા માપદંડોને આધારે એણે સજીવોનું પાંચ જૂથમાં વર્ગીકરણ કર્યું હતું, સજીવોનું પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું હતું? તો આ માપદંડો બહુ જ પૂછાય છે બોર્ડ માટે અને નીટ માટે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયા માપદંડોને આધારે આરએચ વિટેકરે 1969 માં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી? તો આ લક્ષણો આ હતા, માપદંડો આ હતા. પહેલું હતું કોષ રચના, કે ભાઈ સજીવ કેવું છે, શું સજીવ આદિ કોષ કેન્દ્રી છે, જે આદિ કોષ કેન્દ્રી હોય તો એને મોનેરામાં મૂકો, મોનેરા સૃષ્ટિમાં મૂકો. શું સજીવ સુકોષ કેન્દ્રી છે, તો એને સુકોષ કેન્દ્રી સજીવો માટેના કેટલા સૃષ્ટિ આપ્યા? ચાર સૃષ્ટિ આપ્યા. પછી જોયું સજીવ સુકોષ કેન્દ્રી છે અને એક જ કોષ ધરાવે છે, તો ચલો એને પ્રોટિસ્ટામાં મૂકો. શું સજીવ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને સુકોષ કેન્દ્રી છે, તો એને મૂકો વનસ્પતિ સૃષ્ટિમાં, બરાબર છે. ખબર પડી ગઈ કે પહેલું શું કોષ રચનાને આધારે, કોષની રચના કેવી છે, કોષની મધ્યમાં કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્ર પટલથી આવૃત છે, જો આવૃત હોય તો એને સુકોષ કેન્દ્ર કહેવાય અને આવૃત ન હોય તો એને આદિ કોષ કેન્દ્ર કહેવાય. જેટલા પણ આદિ કોષ કેન્દ્ર હતા એને કયા સૃષ્ટિમાં મૂક્યા? મોનેરા સૃષ્ટિમાં મૂક્યા. અને સુકોષ કેન્દ્રીને આ ચાર અલગ અલગ સૃષ્ટિમાં એને મૂક્યા. પછી આવી સુકાઈ આયોજન, કે સજીવનું સુકાઈ એક કોષનું છે કે બહુકોષી છે, સજીવનું સુકાઈ એક કોષી છે કે બહુકોષી છે, તો એ બધું શેમાં આવે બેટા? સુકાઈ આયોજનમાં આવે, બરાબર છે. ક્લિયર? પોષણની પદ્ધતિ, સજીવ કેવી રીતે પોષણ લે છે, શું સજીવ પ્રકાશ સંશ્લેષણ કરે, પ્રકાશ સંશ્લેષણ કરે તો એને કહેવાય સ્વયંપોષી, અને પ્રકાશ સંશ્લેષણ ના કરતું હોય તો એને કહેવાય પરપોષી. તો પોષણની પદ્ધતિને આધારે એને સજીવોને જુદા જુદા જૂથમાં વહેંચ્યા, બરાબર છે. જે સ્વયંપોષી છે એને વનસ્પતિ સૃષ્ટિમાં, અને જે પરપોષી છે એને પ્રાણી સૃષ્ટિ, ફૂગ, પ્રોટિસ્ટા, બરાબર છે, જે જેમાં લાગતું ઓળખતું હતું એ પ્રમાણે વહેંચી દીધું. પછી પ્રજનન, સજીવોમાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે, લિંગી કે અલિંગી પ્રજનન, એને પણ ધ્યાનમાં લીધું. અને છાતી વિકાસીય સંબંધો, મતલબ સજીવના એના પૂર્વજો સાથેના કેવા સંબંધો છે, બરાબર છે, એ બધા સંબંધોને કેવા સંબંધો કહેવાય? જાતિ વિકાસીય સંબંધો કહે છે. ક્લિયર? તો આ બધા માપદંડોને ધ્યાનમાં રાખીને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. સમજી ગયા દરેક જણ? એકદમ ક્લિયર? ઓકે, આવડે દરેકને એકદમ પરફેક્ટલી? ઓકે, સારું. હવે આના પછી આપણે શું કરવાનું છે? કોષ્ટક કરવાનું છે. કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દર વર્ષે આરએચ વિટેકરના પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાંથી એક એમસીક્યુ નીટમાં આવે છે, આવે ને આવે, આવે જ, ગેરંટી 100%. તો હવે આપણે કરીએ કોષ્ટક. આટલું ક્લિયર કે આ પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ થયું એના માપદંડો કયા હતા? તો કોષ રચના, સુકાય આયોજન એટલે સજીવ એકકોષી છે કે બહુકોષી, પોષણની પદ્ધતિ સજીવ સ્વયંપોષી છે કે પરપોષી, પ્રજનન કેવું છે અને જાતિ વિકાસીય સંબંધો કેવા છે, પોતાના પૂર્વજો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એનો એને જાતિ વિકાસીય સંબંધો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ફાયલોજેનેટિક રિલેશનશિપ કહેવામાં આવે છે. આવો શબ્દ ક્યાંક લખેલો હોય તો ગભરાવાનું નહીં. જાતિ વિકાસીય સંબંધો વિશે માહિતી પણ આપી હતી અને એના આધારે વર્ગીકરણ કર્યું. ઓકે, જો બેટા આ કોષ્ટક શું દર્શાવે છે? વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ દર્શાવે છે, બરાબર છે, કે ભાઈ લક્ષણો કયા, કોષ પ્રકાર,
કોષ કેવો છે? આદિ કોષ, કેન્દ્રી કોષ હોય તો એને મુનિરા સૃષ્ટિમાં મૂક્યા. બાકીના ચારે ચાર સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. બરાબર છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સરસ રીતે તૈયાર કરવાનો જ છે. અહીં અહીંયા પાંચ સૃષ્ટિઓ લખેલી છે જે આર એચ વિટેકરે આપી છે. પ્રથમ મુનિરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. પહેલું લક્ષણ કોષ પ્રકાર. કોષ કેવો છે? આદિ કોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? તો ફક્ત પરીક્ષામાં પૂછે છે આદિ કોષ કેન્દ્રિત સજીવો ધરાવતો સૃષ્ટિ કઈ? તો જવાબમાં આવે મુનિરા. બરાબર છે? આદિ કોષ કેન્દ્રિને પ્રોકેરિયોટિક સજીવો પણ કહેવામાં આવે છે. ઘણીવાર ગુજરાતીમાં પ્રોકેરિયોટિક લખેલું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આદિ કોષ કેન્દ્રિની વાત કરી છે. ખબર પડી કયા સજીવો પ્રોકેરિયોટિક સજીવો? આદિ કોષ કેન્દ્રિત સજીવો ધરાવતી સૃષ્ટિ, તો જવાબમાં આવે મુનિરા. બરાબર છે? બાકી બધી સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતી સૃષ્ટિ છે, જેને સુકોષ કેન્દ્રીય કહેવાય અથવા તો યુકેરિયોટિક સજીવો કહેવાય છે. બીજું કોષ દિવાલ. મુનિરા, મુનિરા એટલે બેક્ટેરિયાની સૃષ્ટિ. તો એમાં જે કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી નથી, એટલે સેલ્યુલોઝ વિહીન છે. શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકનની. શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકન, પોલીસેક્રાઇડ પ્લસ એમિનો એસિડ. યાદ રાખવાનું બરાબર છે કે ભાઈ મુનિરામાં, બેક્ટેરિયામાં જે કોષ દિવાલ છે સેલ્યુલોઝ વગરની છે અને તે પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. પેપ્ટિડો એટલે એમિનો એસિડની શૃંખલા અને ગ્લાયકન એટલે પોલીસેક્રાઇડ. ક્લિયર? તે પોલીસેક્રાઇડ અને એમિનો એસિડની બનેલી છે, એને શું કહેવાય? પેપ્ટિડોગ્લાયકન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. જ્યારે પ્રોટિસ્ટામાં કેટલાક સજીવોમાં કોષ દિવાલ હાજર હોય છે, કેટલાકમાં ગેરહાજર હોય છે. અમીબા, પેરામિશિયમ એમાં કોષ દિવાલ નથી હોતી. બરાબર છે? ક્લિયર? ડાયટમ્સ, ડાયનોફ્લેટલેટ્સ, બરાબર છે, એ બધામાં કોષ દિવાલ હાજર હોય છે. આપણે ભણીશું પ્રોટિસ્ટામાં ડિટેલમાં. ફૂગની અંદર કોષ દિવાલ હાજર હોય છે, એ સેલ્યુલોઝની હોતી નથી, એ કાઇટિનની બનેલી હોય છે. બરાબર છે? શેની બનેલી છે? કાઇટિન. ઇમ્પોર્ટન્ટ, કાઇટિનને ફંગલ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફંગલ સેલ્યુલોઝ. ખરપડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નીટમાં અત્યાર સુધી 5-6 વાર આ પ્રશ્ન પૂછેલો છે કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટિન અને પોલીસેક્રાઇડની બનેલી છે. આ કાઇટિનને ફંગલ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલ હાજર હોય છે જે સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલ ગેરહાજર છે. ખબર પડી ગઈ? ત્રીજું લક્ષણ છે કોષ કેન્દ્ર પટલ. મુનિરામાં ગેરહાજર, બાકી બધા સુકોષ કેન્દ્રી છે એટલે બધામાં કોષ કેન્દ્ર પટલ હાજર છે. આ કોષ્ટક એકદમ સરસ તૈયાર કરવાનું છે બધાએ મસ્ત રીતે. દૈહિક આયોજન, કે ભાઈ મુનિરા સજીવ કેટલા કોષનું બનેલું છે? ફક્ત એક જ કોષનું બનેલું છે, તો તેનું દૈહિક આયોજન કોષીય છે. પ્રોટિસ્ટા પણ એક જ કોષનું બનેલો છે, તો કોષીય દૈહિક આયોજન, જ્યારે ફૂગ બહુકોષીય છે. બરાબર છે? અને શિથિલ પેશી ધરાવે છે. બરાબર છે? બહુકોષીય છે, ઘણા બધા કોષો ધરાવે છે અને કોષો મજબૂત રીતે જોડાયેલા નથી, શિથિલ રીતે જોડાઈને પેશી બનાવે છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં કોષો જોડાઈને પેશીઓ બનાવે અને પેશીઓ જોડાઈને અંગ બનાવે. વનસ્પતિમાં અંગ તરીકે શું હોય છે? મૂળ પ્રકાંડ પણ પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી. ખબર પડી ગઈ? વનસ્પતિ સૃષ્ટિમાં પેશી અને અંગ પ્રકારનું દૈહિક આયોજન છે, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં પેશી, અંગ અને અંગતંત્ર પ્રકારનું દૈહિક આયોજન છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં દૈહિક આયોજન પેશીય પ્રકારનું છે, પછી અંગ પ્રકારનું આવે અને મનુષ્ય જેવા મનુષ્ય વિહગ, બરાબર છે, ઉભયજીવી, સરીસૃપ એ બધા સજીવોમાં અંગતંત્ર પ્રકારનું દૈહિક આયોજન છે. મતલબ આપણા શરીરની અંદર કયા અંગતંત્ર આવેલા છે? શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, આ બધા તંત્ર દ્વારા આપણા શરીરના જુદા જુદા કાર્યો થાય છે. ખબર પડી ગઈ? ઓકે. છેલ્લું આવ્યું પોષણની પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાય છે.
કે સૌથી વધુ પ્રકારની પોષણ પોષક પદ્ધતિ ધરાવતો ધરાવતી સૃષ્ટિ કઈ છે તો તમને અહીંયા સૌથી વધારે પોષણ પદ્ધતિ શેમાં જોવા મળે છે મુનેરામાં જુઓ મુનેરા એટલે બેક્ટેરિયા બેક્ટેરિયા સ્વયંપોષી હોય કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય કેટલાક બેક્ટેરિયા વિષમપોષી હોય સ્વયંપોષી એટલે શું જાતે જ પોતાનો ખોરાક બનાવનાર બરાબર છે એટલે કે અમુક બેક્ટેરિયા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે જેમ કે સાયનોબેક્ટેરિયા તો એને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી કહેવાય જ્યારે અમુક બેક્ટેરિયા એવા છે કે જે રસાયણોનું ઓક્સિડેશન કરીને શક્તિ મેળવે છે કેવી રીતે મેળવે છે રસાયણનું ઓક્સિડેશન કરીને શક્તિ પ્રાપ્ત કરે છે તો એને રસાયણ સંશ્લેષી સજીવ કહેવામાં આવે છે બરાબર છે જ્યારે જે બેક્ટેરિયા અન્ય સજીવમાંથી ખોરાક મેળવે એને વિષમપોષી કહેવાય બધા જ યુ બેક્ટેરિયા વિષમપોષી છે બરાબર આ વિષમપોષી બે પ્રકારે હોય મૃતોપજીવી મૃતદેહ પર નભનારા આપણને ખબર છે જ્યારે કોઈ સજીવનું મૃત્યુ થાય ત્યારે એને જમીનમાં દાટી દેવામાં આવે છે હવે આ સજીવનું મૃતોપજીવી બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થાય છે ખબર પડી સજીવનું શરીર ખવાઈ જાય છે અને સજીવના શરીરમાંથી પ્રોટીન લિપિડ કાર્બોદિત એ બધાનું પાચન થઈ જાય છે આ ઉત્સેચકો કોણ ઉત્પન્ન કરે છે આ બેક્ટેરિયા અને ફૂગ વિષમપોષી બેક્ટેરિયા મૃતોપજીવી બેક્ટેરિયા અને ફૂગ અને મૃતદેહમાંથી પોષણ મેળવે છે ઇમ્પોર્ટન્ટ બરાબર છે બીજા ઘણા બેક્ટેરિયા પરોપજીવી છે પરોપજીવી બેક્ટેરિયા કોને કહેવાય કે જે બેક્ટેરિયા જીવંત વનસ્પતિ અને પ્રાણીની અંદર રહે તો એને પરોપજીવી બેક્ટેરિયા કહેવામાં આવે છે પરોપજીવી જીવંત વનસ્પતિ અને પ્રાણી પર રહે અને મૃતોપજીવી એટલે મૃતદેહ પર નભનારા બંને વચ્ચે ડિફરન્સ છે હો બેટા પરોપજીવીનું મતલબ શું જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણી પર આધાર રાખે ખોરાક માટે અને મૃતોપજીવી એટલે શું મૃતદેહ પર આધાર રાખે અને મૃતોપજીવી કહેવાય સમજી ગયા ઓકે બેટા વેરી ગુડ ચલો તો સૌથી વધારે પોષણની બાબતમાં ભિન્નતા ધરાવતું સૃષ્ટિ કઈ તો જવાબમાં આવે મૌનેરા આવો MCQ વારંવાર પૂછાયેલો છે એટલે તૈયાર કરવો સરસ રીતે બીજું આવ્યું પ્રોટિસ્ટા પ્રોટિસ્ટાના અમુક સભ્યો પાસે પ્રકાશનું શોષણ કરી શકે તેવા રંજક દ્રવ્યો છે જેમ કે યુગ્લિના ડાયટમ્સ ડાયનોફ્લેજલેટ્સ બરાબર છે ક્રાઇસોફાઇટ્સ આ બધા પાસે પ્રકાશનું શોષણ કરી શકે એવા રંજક દ્રવ્ય છે તો એ લોકો સ્વયંપોષી છે જ્યારે અમુક સભ્યો જેવા કે સ્લાઇમ મોલ્ટ અને પ્રજીવો પ્રજીવ સમુદાયમાં કોણ કોણ આવે અમીબા પેરામિશિયમ પ્લાઝ્મોડિયમ બરાબર છે બેટા આ બધા પ્રજીવો કહેવાય બેટા ખબર પડી ઓકે તો ભાઈ અમીબા પેરામિશિયમ જાતે ખોરાક બનાવી શકતા નથી કેમ કારણ કે એની પાસે કોઈ રંજક દ્રવ્ય નથી કે જે પ્રકાશ શક્તિનું શોષણ કરી શકે એટલે પ્રજીવ સમુદાય અને સ્લાઇમ મોલ્ડ એ કેવું કહેવાય વિષમપોષી પ્રોટિસ્ટા કહેવાય ખબર પડી ગઈ ઇમ્પોર્ટન્ટ આ બધામાંથી મિનિમમ 40-50 MCQ નીકળી શકે આ ટેબલમાંથી સાર હવે આવ્યો ત્રીજી સૃષ્ટિ ફૂગ ફૂગ એ હંમેશા વિષમપોષી હોય છે કારણ કે એની પાસે હરિતદ્રવ્ય હોતું નથી મોટે ભાગે મૃતોપજીવી હોય છે મૃતદેહ પર નભનારા બરાબર છે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહનો ખોરાક તરીકે ઉપયોગ કરીને નભે છે એટલે મૃતોપજીવી કહેવાય અને કેટલીક ફૂગ પરોપજીવી છે જીવંત વનસ્પતિ અને પ્રાણી જીવંત પ્રાણી પર ખોરાક માટે આધાર રાખે અને ફૂગ રોગ પણ કરે છે પરોપજીવી ફૂગ છે એ શું કરે છે સજીવો અને વનસ્પતિઓમાં પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ પણ કરે છે હવે વનસ્પતિ સૃષ્ટિ આવી સ્વયંપોષીની સૃષ્ટિ બરાબર છે ક્લિયર સ્વયંપોષીની સૃષ્ટિ કેમ કહેવામાં આવે છે કારણ કે એની પાસે લીલા રંગનું રંજક દ્રવ્ય છે હરિત દ્રવ્ય બરાબર છે હરિતકણની અંદર જે પ્રકાશ શક્તિનું શોષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે
તેથી તે કેવી કહેવાય બેટા? સ્વયંપોષી કહેવાય. જ્યારે પ્રાણી સૃષ્ટિ એ કેવા છે? વિષમપોષી છે. હોલોજોઇક મતલબ પ્રાણી સમ પોષણ પદ્ધતિ દર્શાવે છે. ખોરાક આપણે કોડીઓ લઈને મુખમાં મૂકીએ છીએ, બરાબર છે, તો એને કહેવાય હોલોજોઇક પ્રાણીસમ પોષણ. કેટલાક સજીવો, કેટલાક પ્રાણીઓ મૃતોપજીવી પણ છે, મૃતદેહને ભક્ષણ કરનારા, જેમ કે કાગડો, ગીધ, બરાબર છે, જે મૃતદેહનું ભક્ષણ કરીને જીવે છે. ક્લિયર? તો આ હતી વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જે આપણે એકદમ મસ્ત રીતે તૈયાર કરવાની છે, બરાબર છે. તમને નીટની પરીક્ષામાં પૂછી શકે કે વિટેકરની 5 સૃષ્ટિ પદ્ધતિમાં સ્વયંપોષી સજીવો ધરાવતા સૃષ્ટિ કઈ કઈ? તો જવાબમાં આવે 3. એક મોનેરા, બીજું પ્રોટેસ્ટા અને ત્રીજી વનસ્પતિ સૃષ્ટિ. અને ફક્ત વિષમપોષી સજીવો ધરાવતી સૃષ્ટિ કઈ? તો જવાબમાં આવે ફૂગ અને પ્રાણીઓ. ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછે, તમને ટેબલ સમજીને તૈયાર કરેલું હશે તો તમને બેટા 100% પ્રશ્નનો જવાબ સાચો આવડશે જ, મને વિશ્વાસ છે. ઓકે બેટા, તો જેટલું ચાલ્યું છે એકદમ સરસ રીતે તૈયાર કરી દેજો. ઓકે, ગુડ બાય.